છોટાઉદેપુર વડોદરા પ્રતાપનગરની રેલવે ટ્રેન ઘણા સમયથી બંધ હતી ત્યારે છોટાઉદેપુરના રાજ્યસભાના સાંસદ સભ્ય અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા દ્વારા લીલી ઝંડી આપીને ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરથી વડોદરા પ્રતાપનગરની રેલવે ટ્રેન છેલ્લા ઘણા સમયથી બંધ હતી તેવામાં મુસાફરોને બમણું ભાડું ચૂકવવામાં આવી રહ્યું હતું ત્યારે રાજ્યસભાના સાંસદ સભ્ય અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા દ્વારા લીલી ચંડી આપીને છોટાઉદેપુરથી વડોદરા પ્રતાપનગરની ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો ત્યારે છોટાઉદેપુર જિલ્લાના રહેવાસીઓમાં કહી ખુશી તો કહી ગમનો માહોલ જોવા મળ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરથી પુનિયાવાટ જવું હોય કે સુસ્કાલ જવું હોય તો જબુ ગામ જવું હોય તો તેનું મિનિમમ ત્રીસ રૂપિયા ભાડું થતું હોય છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના રહેવાસીઓની માંગણી છે કે વીસ રૂપિયા ભાડું થાય તો છોટાઉદેપુર જિલ્લાના રહેવાસીઓની મુશ્કેલીઓ ના પડે તે અંગે છોટાઉદેપુરના રાજ્યસભાના સાંસદ સભ્ય અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા દ્વારા જણાવ્યું હતું ઘણી રજૂઆતના કારણે ઘણી રજૂઆતના લીધે ડીઆરએમ બરોડા જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવે બોમ્બે અને શાખા અધિકારીઓનો આ તકે ખૂબ આભાર માનીએ છીએ કે કોરોના મહામારી થોડી ઘટી છે અને તેની સાથે સાથે આ વિસ્તારના આદિવાસી વિસ્તારના તમામ પેસેન્જરોને ગાડી ક્યારે ચાલુ થાય ક્યારે ચાલુ થાય એવી જે માગણી હતી એ માગણીનો આજે અંત આવ્યો છે હાલમાં બે ટ્રીપ ચાલુ કરવા માટેની મંજૂરી રેલવે ડિપાર્ટમેન્ટે આપી છે અને આ રેલવે ડિપાર્ટમેન્ટ પેસેન્જર ટ્રેન આજે ચાલુ કરી એ અમારા વિસ્તારના લોકો માટે ખૂબ જ ધન્યવાદને પાત્ર છે અને પ્રશંસનીય કામગીરી રેલવે ડિપાર્ટમેન્ટે કરી છે સરકારના ગાઈડલાઇન પ્રમાણે જે કોરોના મહામારીની અંદર પેસેન્જરોની કે આમ જનતાની જાનહાનિ ન થાય એ કારણસર રેલવે બંધ કરવામાં આવી હતી પરંતુ લેટ થઈ તો કંઈ વાંધો નથી પણ અમારી માગણી છે કે આ બે ટ્રીપની જગ્યાએ ચાર ટ્રીપ દિવસમાં કરવામાં આવે જે જૂનો રૂટ હતો જૂનું ટાઈમટેબલ હતું એ પ્રમાણે ચાર ફેરા કરવામાં આવે તો પેસેન્જરોને વધારે સુવિધા ઉભી થશે એની સાથે સાથે પેસેન્જરોની અંદર પણ આજે અમે ચર્ચા કરી તો કે સાહેબ ચાલીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયા ત્રીસ રૂપિયા એ પ્રમાણેનું મિનિમમ ભાડું નક્કી કર્યું છે એટલે છોટાઉદેપુરથી પૂન્યાવટ કે તેજગઢ સુષ્કાલ જબુગામ બોડેલી તો એને મિનિમમ ત્રીસ રૂપિયા ભાડું આપવું પડે એને માનો કે પુન્યાવટ ઉતરવું હોય કે પુણ્યાવટથી બેસીને તેજગઢ જવું હોય તો એને ત્રીસ રૂપિયા મિનિમમ થાય જે દસ રૂપિયા હોવું જોઈએ કે પંદર રૂપિયા હોવું જોઈએ તો એની અંદર રેલવે ડિપાર્ટમેન્ટ વિચારણા કરે અને એ ભાડા જે મિનિમમ કર્યા છે એની અંદર પણ ઘટાડો થાય અને પેસેન્જરોને સુવિધા મળે એ પ્રમાણે રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર